હવે આખરે આ તમામ રાજનીતિ ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહે, પણ ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પોતાના જૂના નિવેદનોને કારણે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે. ભાજપ ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો શોધી શોધીને વાયરલ કરી રહ્યું છે અને તેને કારણે આમ આદમી પાર્ટીને જવાબ આપવો હવે પડી રહ્યો છે ભારે. ભાજપે વિડીયોના આધારે આપ અને ગોપાલ ઇટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા. આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી મામલાને નવો રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો. નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચો કેમ નથી માંગતા તમે? માણસ એનો ખર્ચો માંગો? અને હીરાબા આવીને પાછા નાટકો કરે, આપણને બોલતા શરમ આવે એટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે. પણ એ લોકો નથી શરમાતા. 70 વર્ષનો મોદી થવા આવ્યો, હીરાબા પોતે 100 એ પહોંચવા આવશે, તોય મારા બેટા બેમાંથી એકે નાટકો પણ કરતા નથી. હું પાટીદાર છું અને તેથી જ મને ટાર્ગેટ કરાયો છે, તે પ્રકારનું આ નિવેદન પણ ઇપાલ ગોટાલે આપ્યું છે. અને સાથોસાથ ઇટાલિયાના બચાવમાં હવે આપ પણ સામે આવી છે કે પાટીદારને પરેશાન કરાય છે, માટે આ પ્રકારે જૂના વિડીયો શોધી શોધીને ભાજપ આ પ્રકારે ટાર્ગેટ કરી રહ્યું છે. તો સ્મૃતિ ઈરાનીને પીએમની માતાની જ ચિંતા છે. આખરે તેમણે તમામ માતાઓની ચિંતા કરવી જોઈએ અને મોંઘવારીથી જે માતાઓ પરેશાન છે તેમની પણ ચિંતા કરવી જોઈએ. આખરે ગોપાલ ઇટાલિયાએ પણ તો પ્રહાર કર્યો, નિવેદન પર મને કોઈ દિલગીરી ન હોવાની વાત પણ આખરે ગોપાલ ઇટાલિયાએ કહી છે. અને સ્મૃતિ ઈરાનીને પીએમની માતાની ચિંતા છે, પણ દરેક માતાની ચિંતા કરે, મોંઘવારીની ચિંતા કરે, અને અમને આમ આદમી પાર્ટીને તમામ માતાની ચિંતા છે. જોકે હીરાબા વિશે કરેલી ટિપ્પણી અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગોપાલે સ્પષ્ટ કરી દીધું કે મને આખરે નિવેદન બદલ કોઈ દિલગીરી નથી, અમે તમામ માતાઓની ચિંતા કરી રહ્યા છીએ, તમામ મુદ્દાઓની ચિંતા કરી રહ્યા છીએ. આખરે મારા જૂના વિડીયો શોધી શોધીને વારંવાર બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ આખરે વરુણ અને હાર્દિકના વિડીયો કેમ બતાવતા નથી, એ વિડીયો કેમ શોધી બતાવતા નથી, તે પ્રકારનો પણ વળતો પ્રહાર ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાનીએ પીએમની માતાની ચિંતા વ્યક્ત કરી અને પોતે હીરાબાને લઈને જે ટિપ્પણી કરી છે તેને લઈને કોઈ દિલગીરી ન હોવાની વાત પણ તેમણે સ્પષ્ટ કરી. જોકે ઇટાલિયાના વિડીયો પર હવે બબાલ વધુ ઉગ્ર બની રહી છે અને નિવેદન પર મને દિલગીરી નથી તે પણ આખરે હુંકાર ગોપાલ ઇટાલિયાએ ભર્યો છે. તો આજ મામલે ભાજપના નેતા ગોરધન ઝડફિયા આપણી સાથે જોડાયા છે. ગોરધનભાઈ, આખરે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે નિવેદન આપ્યું છે તેને લઈને કોઈ દિલગીરી નથી, હવે આપ આ મામલે શું કહી રહ્યા છો? હું તો એટલું જ કહેવા માંગુ છું, મેં અગાઉ પણ કહ્યું છે કે આ સંસ્કાર નથી. એમને રાજનીતિ કોઈને પણ કરવી હોય રાજનીતિ કરે, પણ દેશના પ્રધાનમંત્રીના માતૃશ્રી સુધી જે 100 વર્ષ છે, આ પ્રકારના નિવેદનો કર્યા પછી પણ જો એમને દિલગીરી ના હોય અથવા માફી ના માંગતી હોય તો મને લાગે છે કે રાજકારણને આટલી નીચે ગર્તામાં ધકેલી દેવાનું પાપ કર્યું. અને આ તો કોઈ રીતે માફ ના થઈ શકે. કોઈ કોઈ સભ્ય સમાજ માફ ના કરે, કોઈ સભ્ય સંસ્કારી સમાજ માફ ના કરે. આ વિષયને લઈને તો હું તો માનું છું કે ગુજરાતની પ્રજાને આ વેદના પૂરું પીડા, આ પીડા કોઈ પણ સંજોગોમાં આ ચલાવી લેવાય નહીં. અને હું તો માનું છું આખા રાજ્યની પ્રજાએ અવાજ ઉઠાવવો જોઈએ. આ કોઈ એકલા દેશના પ્રધાનમંત્રીશ્રીનો એકલો વિષય નથી, આખા રાજ્યનો આખા દેશનો વિષય છે. કોઈ પણ 100 વર્ષના ઉંમરના માતુશ્રી માટે જો આમ કહી શકાય તો આનાથી વધારે બીજી રીતે જવાની કરતા કંઈ છે. રાજકારણ રાજકારણની રીતે રમાય, ચૂંટણી આવે લડી લો, મોટા અત્યારે લડી લો, પરંતુ આ વેદના ગુજરાતની નહીં, દેશની, આખા દેશની પ્રજાના શ્રદ્ધાનું કેન્દ્ર છે, માતૃત્વ છે, એના માટે બોલવું એટલે આ તો એકદમ જેને કહેવાય ને આને આને વખડવા માટેના શબ્દો જ તેમણે તો અગાઉ કથાકારો થી માંડીને બધા જેને ભારતીય સંસ્કૃતિને 1000 વર્ષના વિદેશી વિદર્ભી થાળાઓ વચ્ચે પણ આજે આપણા સાધુ સંતો મહાત્માઓએ આપણી આધ્યાત્મની આખી ગામથી ભાષામાં કથા વાર્તા કહીને આ દેશની સંસ્કૃતિ જીવતી રાખી,
એમના માટે કહેવામાં ક્યાં બાકી રહે? એમણે કોઈ સભ્ય સમાજ, કોઈ સંસ્કારી સમાજ, કોઈ વિષય બાકી નથી રાખ્યો. આ તો પીડાનો, હું માનું છું કે રાજનીતિની આટલી ડિટોરિએટિંગ લેવલ ઓફ ધ પોલિટિક્સ કરી રહ્યા છે, અને કોઈ પણ રીતે ગુજરાત તો માફ નહીં કરે. ચૂંટણીમાં તો હિસાબ આપશે જ, પણ વ્યક્તિગત રીતે પણ એને ખરેખર તો આ મામલે ભાજપ શું સ્ટેન્ડ લેશે, શું વિરોધ કરશે? સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે ભાજપ ભારતીય જનતા પાર્ટી એ સંસ્કારી પાર્ટી છે, રાષ્ટ્રવાદી પાર્ટી છે, અને અમારી વિચારધારા બહુ ક્લિયર છે. અને પાર્ટી પાર્ટીની રીતે અમારે જે કરવાનું હશે એ અમે જાહેર જીવનના પવિત્રતા માટે બધું કરી. આભાર, આભાર ગોરધનભાઈ. તો આખરે ગોરધન ઝડપે સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે આ કોઈ સંસ્કાર નથી. આવા નિવેદન પર દિલગીરી ન હોય તો આ સંસ્કાર ન કહેવાય, અને આ પ્રકારની માનસિકતા ગુજરાતની જનતા નહીં સ્વીકારે. આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ આજ સુધી કોઈએ નથી કરી, અને આ સમગ્ર મામલે દિલગીરી તો તેઓ નથી જ કરી રહ્યા. પણ ચૂંટણી આવે તો લડો, પણ નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરો તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહ્યું. અને આગામી દિવસોમાં પણ ભાજપ આ પ્રકારની રાજનીતિનો પૂરી રીતે સામનો કરશે, જનતા સમક્ષ જશે, અને આ પ્રકારે ગુજરાતની જનતા આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિને બિલકુલ નહીં સ્વીકારે. જોકે ઇટાલાની હીરાબા પર ટિપ્પણી અને તેને લઈને જે પ્રશ્ન ટીવીનાને પૂછ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે મને આ નિવેદનને લઈને કોઈ દિલગીરી નથી. આ જ મામલે હવે ભાજપ પણ આખરા પાણીએ છે, અને આ પ્રકારના નિવેદનો, આ પ્રકારની નિમ્ન રાજનીતિ નહીં ચલાવી લેવાય તેવો સ્પષ્ટ હુંકાર ગોરધન ઝડપે આપ્યો.